નમસ્કાર મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ડબલ્યુ એચ આધારિત ઘણા પ્રશ્નો જોયા હતા આજે જે ટોપિક છે એ આપણે શીખવાનો છે ડબલ્યુ એચની અંદર વેર વેર એટલે થાય ક્યાં બરાબર હવે આપણે એમ કહીએ ભાઈ હું અમદાવાદ જાઉં છું તમને કોઈ પૂછે તમે ક્યાં જાઉં છો તો કે હું અમદાવાદ જાઉં છું ત્યાં સ્થળનું નામ આવે અથવા તમે એમ કહે ભાઈ અમે મેદાનમાં રમતા હતા તમે ક્યાં રમતા હતા તો કે મેદાનમાં તો મેદાનમાં જગ્યા કે સ્થળનું નામ આવે તો હંમેશા આપણે યાદ રાખવાનું કે જ્યારે પણ વેર વડે પ્રશ્ન આવે ત્યારે યાદ રાખવાનું જગ્યા કે સ્થળનું નામ બરાબર જગ્યા કે સ્થળનું નામ જે છે એ તમારી વાક્ય રચનામાંથી નીકળી જાય છે એટલે કે તમે વેર વડે પ્રશ્ન બનાવો ત્યારે જગ્યા કે સ્થળનું નામ તમારા વાક્યની અંદર જોવા મળે તો તમારે તેને દૂર કરી લેવાનું છે બરાબર તો આ રીતે હંમેશા યાદ રાખવાનું કે વેર વડે જગ્યા બનાવો એટલે તમારા વાક્યની અંદર જગ્યા કે નામ ગોતી લેવાનું બીજી બાબત જગ્યા કે સ્થળના નામની સાથે જે પ્રેપોઝિશન વપરાય છે ઇન ઓન નિયર અંડર એટ બરાબર વિથ આ જેટલા પણ પ્રેપોઝિશન વપરાય છે જગ્યા કે સ્થળના નામની પહેલાં તો એને પણ તમારેની સાથે જ દૂર કરવાનું છે એટલે કે એને તમારે દૂર કરી લેવાનું છે બરાબર તો અહીંયા હું કેટલાક એવા શબ્દો જે છે અથવા એવા જે નામ છે જગ્યા કે સ્થળના એ નીચે હું અંડરલાઈન કરીશ સાથે સાથે પ્રેપોઝિશન સાથે જ અંડરલાઈન કરીશ એટલે તમારા વાક્યમાંથી ઈ પ્રેપોઝિશન છે અને નામ જે છે જગ્યા કે સ્થળનું તે નીકળી જશે તો ચાલો આપણે શરૂ કરીએ હવે અહીંયા આપેલું જય લિવ ઇન ખંભાત તો અહીંયા ઇન ખંભાત જે છે એ શબ્દો નીકળી જશે પછી એવી રીતે ગાંધીજી વોસ બોર્ન ઇન પોરબંદર તો ઇન પોરબંદર નીકળી જશે ખાસ યાદ રાખજો ખાલી પોરબંદર નહીં નીકળે એની સાથે જે પણ વપરાણું હશે એ પણ નીકળી જશે પછી અહીંયા છે ટુ ધ માર્કેટ માર્કેટ છે પણ અહીંયા ટુ પછી ધ ટીચર રાઈટ ઓન ધ બ્લેક બોર્ડ તો ઓન ધ બ્લેક બોર્ડ પછી અહીંયા છે અંડર ધ બેડ બરાબર તો આ રીતે વાક્યમાંથી આ શબ્દો જે છે એ નીકળી જશે આની અંદર પણ આપણે કાર્ડ જે છે એ ખાસ ધ્યાન રાખવાનો છે કયા કાર્ડનું વાક્ય છે અને એ પ્રમાણે પ્રશ્નાર્થ રચના બનતી જશે તો ચાલો આપણે શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે મૂકશું વેર ઓકે હવે અહીંયા તમે જુઓ લીવ ભૂતકાળનું રૂપ છે તો જ્યારે ભૂતકાળનું રૂપ હોય ત્યારે તમારે શું વાપરવાનું ડીડ તો આપણે મૂકશું ડીડ પછી અહીંથી લખવાનું ચાલુ કરવાનું પહેલેથી ડીડ જય અહીંયા આવી જશે લીવ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ બાબત યાદ રાખજો કે જ્યારે તમારા વાક્યમાં વાપરો

મધર હવે ડીડ વપરાય એ સાથે મૂળ રૂપાવું જોઈએ એટલે વેન્ટ એ ગોનું ભૂતકાળ છે તો એનું મૂળ રૂપ વેન્ટનું શું થશે ગો ગો બરાબર આ ખાસ યાદ રાખજો ડીડ મધર હવે ટુ ધ માર્કેટ તો નીકળી નીકળી જવાનું છે એટલે એને આપણે લખવાની જરૂર છે નહીં હવે શું વધ્યું ઇન ધ ઇવનિંગ એ લખાશે ઇન ધ ઇવનિંગ લખાઈ ગયું આ રીતે ત્યાર પછી ધ ટીચર રાઇટ્સ ઓન ધ બ્લેક બોર્ડ ઓકે તો પહેલાં એને વેન વડે બનાવો એટલે આપણે મૂકી દઈશું વેર હવે અહીંયા વ્રાઇટ્સ ક્રિયાપદનું એસ વડું રૂપ છે એટલે કે આ સાદો વર્તમાન છે એમ ખબર પડી જાય સાદો વર્તમાનકાળમાં કાળમાં ડૂ કે ડઝ વપરાય હવે જો ક્રિયાપદમાં એસ પ્રત્યે લાગેલો હોય એસ કે એસ તો આપણે વાપરશું ડઝ બરાબર અથવા અહીંયા પણ નામ જોઈ લેવું હોય એક વચન નામ હોય તો ડઝ ડઝ મૂકી ગયું હવે પહેલેથી લખતું જવાનું ધ ટીચર ધ ટીચર હવે મેં તમને અગાઉ પણ કીધું એ પ્રમાણે ડુ ડસ કે ડીડ ગમે તે હોય ત્યારે અહીંયા ક્રિયાપદનું મૂળ વપરાશે અહીંયા રેડ રાઇટ છે એમાં એસ લાગેલો છે પણ આપણે ખાલી લખશું રાઇટ પ્રશ્નાર્થ ચિહ્ન આ રીતે તમારો આખો જવાબ જે છે એ બનતો જશે પછી અહીંયા લખશું વેર ઓકે અહીંયા કીપ્સ આમાં પણ એસ આપેલું છે એટલે મૂકી દઈશું ડઝ અહીંયાથી લખતું લખતું જવાનું છે હી કીપ્સમાંથી મૂળરૂપ લખશું ખાલી કીપ એમ કે ડઝ વપરાય એટલે અહીંયા મૂળરૂપ હવે હીઝ શૂઝ એ એમનું એમ પ્રશ્નાર્થ ચિહ્ન તો અને અંડર ધ બેડ જે છે એ શબ્દ નીકળી જશે તો આ રીતે તમારું વાક્ય જે છે એ વેર વડે બનતું જશે હવે આપણે વાક્યમાં ભૂલ છે કે નહીં ચકાસવા માટે શું કરશું દર વખતની જેમ અન્ડરલાઇન કરતા જશું એટલે આપણે ભૂલ હશે ને તો આપણને ખબર પડી જશે બરાબર હવે અહીંયા આપણે જોતા જઈશું ડીડ લીવ પછી આમાં તો કાંઈ જરૂર છે નહીં વોસ સાથે બોર્ડનું ભૂતકાળ આપેલું જ છે અહીંયા આપણે લખશું ડીડ ગો ડઝ રાઈટ ડઝ અને કીપ આ રીતે આપણે દરેક વાક્યના અંદર જવાબ જે છે એકવાર ચેક કરી લેવાના ક્રિયા પર ચેક કરી લો એટલે આપણે કોઈપણ પ્રકારની ભૂલ હોય તો આપણને ખબર પડી જશે હવે આ રીતના વાક્યો લખ્યા પછી તમારા પ્રશ્નમાં તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો બરાબર તો હવે નેક્સ્ટ વિડીયોમાં પાછા આપણે મળશું ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો બને ત્યાં સુધી દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવા પ્રયત્ન કરશું બરાબર ધન્યવાદ થેન્ક યુ